ગુજરાતી ફિલ્મ પ્રતિકાર રિલીઝ થઈ ચૂકી છે. હિંમતનગરના સ્ટાર સિટી થિયેટરમાં ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ જાંબુજા, મુખ્ય ભૂમિકા ભજવનાર મમતા સોની, ઉમંગ આચાર્ય, જુનિયર દિલીપ કુમાર, ભાવિશ નાયક તેમજ મોટી સંખ્યામાં દર્શક મિત્રોએ પ્રતિકાર ફિલ્મનો શો નિહાળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતી દર્શકોમાં સ્ત્રી સશક્તિકરણ અને સાહસ જેવા વિષય પર બનેલ ટ્રેલર પ્રતિકાર ફિલ્મ થિયેટરમાં ધમાલ મચાવી રહી છે. બ્યુરો ચીફ રોહિત સિંહ ચૌહાણ, સાબરકાંઠા. ધન્યવાદ કીધા છે કે આપ લોકો આવ્યા જોવા માટે, અને હજી તો ફિલ્મ બાકી છે, આગળ આવશે, તમે જોશો. પણ જો તમને ફિલ્મ ગમી હોય તો ચોક્કસ તમારા પરિવારને, મિત્રોને, આજુબાજુ પડોશને કહેજો. ફિલ્મ ગમી હોય તો જ કે, પણ જો ગમે તો ચોક્કસ કહેજો અને વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચે. કારણ કે હજી તો તમે ફિલ્મમાં જોશો એટલે તમને પોતે જ ખ્યાલ આવી જશે કે ફિલ્મ જે છે એક સ્ત્રી સશસ્ત્રીકરણ ઉપર બની છે, વુમન એમ્પાવરમેન્ટ ઉપર આખી ફિલ્મ બની છે. અને ફિલ્મની વાર્તા જે છે એ વુમન ઓરિએન્ટેડ છે, સ્ત્રી કેન્દ્રિત ફિલ્મ છે. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછી આવી ફિલ્મો બનતી હોય છે. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી હિરોઈનના ભાગે ખાલી નાચગાન કરવાનું જ આવતું હોય છે, ગીતો ઉપર ઠુમકા મારવાના જ આવતા હોય છે. અને પણ જે આવી પહેલી ફિલ્મ હશે કે જે સ્ત્રીને કેન્દ્રમાં રાખીને આખી વાર્તા લખાઈ છે. અને અમારી હિંમતીને ગર્વથી હું કહી શકું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ કદાચ મને યાદ નથી કોઈ આવી હોય પહેલી એવી ફિલ્મ છે જે બે પાર્ટમાં બની રહી છે. આજ સુધી આપણે હિન્દી અને ગુજરાત સાઉથની ફિલ્મો તો જે જોઈ, ઇંગ્લિશ પણ જોઈ, પાર્ટ વન પાર્ટ ટુ, તો આ હજી આપણી પ્રતિકાર ફિલ્મનો પાર્ટ વન છે, ચેપ્ટર વન છે, પ્રથમ અધ્યાય છે. આ પછી બીજો અધ્યાય પણ આવશે, એ દિવાળી પછી આપણે રિલીઝ કરીશું. પણ તમે પહેલો અધ્યાય જોશો, પાર્ટ વન જોશો, તો એટ ધ એન્ડ તમને એમ થશે કે હવે જલ્દી ક્યારે પાર્ટ બીજો આવે અને આપણે જોઈએ. પણ એ તમે પોતે જ કહેશો ફિલ્મ જોઈને, એવી અમને પૂરી